नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान प्रकरण 6 दहन और ज्योत नो स्वाध्याय सॉल्यूशन करीशू। तैयार छो ने विद्यार्थी मित्रों? चलो चालू करिए स्वाध्याय सॉल्यूशन। विद्यार्थी मित्रों, पहलो प्रश्न है कि नीचेना प्रश्नों आज्ञा मुजब जवाब आपो। जेमा एक, जे शर्तों हेठ दहन थी सके यादी बनावो। तो विद्यार्थी मित्रों, एना उत्तर थे दहन माटेनी शर्तों में पहली से दहनशील पदार्थनी हाजरी, हवानो पुरवठो अने ज्वलन बिंदुनी प्राप्ति। एना पछी बे, खाली जग्या पूरो। लाकड़ू अने कोलसोना दहन थी हवा खाली जग्या थाय छे। तो विद्यार्थी मित्रों, एनो जवाब आवशे प्रदूषित। बे, खाली जग्या ए घरमां वपरातुं एक प्रवाही बर्तन छे, तेमां आवशे LPG। त्रण, बर्तन सळगे ते पहेला तेने तेना खाली जग्या सुधी गरम करवू अनिवार्य छे। तो एनो जवाब आवशे ज्वलन बिंदु। एना पछीनो प्रश्न जोईए। 4, तेलथी लागेली आगने खाली जग्या वडे नियंत्रित करी शकाय नहीं। तो एमां जवाब आवशे पाणी। प्रश्न 3, वाहनोमां CNG वापरवाथी कई रीते प्रदूषणमां घटाडो थाय छे? तो उत्तर, वाहनों में CNG वापरवाथी प्रदूषण में घटाड़ा कारण 1, CNG नु संपूर्ण दहन थाय छे। 2, तेना दहन वक्ते प्रदूषित वायु नहिवत उत्पन्न थाय छे। 3, तेना दहन बाद कोई अवशेष बाकी रहेतो नथी। अने 4, CNG ए स्वच्छ बर्तन छे। एना पछी 4 प्रश्न, बर्तन तरीके LPG अने लाकड़ानी सरखामणी करो। तो LPG नी वात करिए, वायु स्वरूपे होय छे, तेना दहन वक्ते धुमाड़ो उत्पन्न थतो नथी, दहन बाद कोई अवशेष बाकी रहेतो नथी, तेनु दहन सहेलाईथी थाय छे, तेनु ज्वलन बिंदु नीचू छे अने तेनु दहन नहिवत प्रदूषण उत्पन्न करे छे। ज्यारे लाकड़ानो जोईए तो दहन घन, लाकड़ू घन स्वरूपे होय छे, तेना दहन वक्ते धुमाड़ो उत्पन्न थाय छे, दहन बाद राख अवशेष स्वरूपे मळे छे, तेनु दहन थता घणी वार लागे छे। 5, तेनु ज्वलन बिंदु ऊंचू छे। 6, तेनु दहन वधारे प्रमाणमां प्रदूषण उत्पन्न करे छे। एना पछी छे कारण आपो, जेमां पहेलुं छे के विद्युतना साधनों साथे संकळायेली आगने नियंत्रण करवा पाणी वपरातुं नथी। तो एनो विद्यार्थी मित्रों जवाब आवशे, पाणी विद्युतनुं वहन करे छे। पाणी विद्युतना संपर्कमां आवता आग ओलवनार व्यक्તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે અને આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી। 2, લાકડા કરતો LPG એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે। તો એનો જવાબ થશે, લાકડા કરતો LPGનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે। લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી। 3, લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે LPGના દહનનું નિયંત્રણ કરી શકાય છે। આ કારણે લાકડા કરતો LPG એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે। એના પછી 3, કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમ ફરતે વીંટોળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી। તો એનો જવાબ થશે, 1, કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લેશે। એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલ કાગળ ઝડપથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્માનું વાહક છે, જેથી કાગળને મળતી ઉષ્માને શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી। આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી। 5, એના પછીનો સોરી પ્રશ્ન 6, મીણબત્તીની જ્યોતિ નામ નિર્દેશવાળી આકૃતિ દોરો। તો મીણબત્તીની જ્યોતની આપણે આકૃતિ દોરવાની છે, જે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે એ પ્રમાણે તમે દોરી શકો છો, બરાબર? એના પછીનું જોઈએ 7, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો। તો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ થશે, બરાબર છે? આ પ્રમાણે તમે લખી શકો છો। એના પછીનો પ્રશ્ન 8, CO2 કઈ રીતે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે તે સમજાવો। CO2 એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ થશે। એમાં ઉત્તર થશે, CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતાં ભારે છે,
જેથી આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે. બી બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ કાબૂમાં આવે છે. આમ કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન 9, લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડાને સરળતાથી આગ પકડી લેશો. તો એમાં જવાબ આવશે કે લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાથી સળગતા નથી, જ્યારે સૂકા પાંદડાના ભેજ હોતો નથી અને તેનું જ્વલનબિંદુ નીચો હોવાના કારણે સરળતાથી આગ પકડી લેશે. એના પછી પ્રશ્ન 10, સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે? તો એનો ઉત્તર આવશે, સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે અને આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે. સોની ફૂંકણી વડે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોનું અને ચાંદી પીગળે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નોના ઉત્તર લખી શકો છો. એના પછીનો એક પ્રશ્ન હજુ છે, 11, પ્રયોગ 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું, તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180,000 કિલો જૂલ નોંધાઈ, બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો એ મૂલ્ય અહીંયા તમે આપેલું છે, પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. એના પછીનો પ્રશ્ન 12 જોઈએ, શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય, ચર્ચા કરો. તો ઉત્તર, કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. તો આ પ્રમાણે તમે એનો પ્રશ્નનો ઉત્તર છે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને એના પછીનો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન 13, અબીદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. અબીદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું, જ્યારે રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. તો કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? તો એનો ઉત્તર થશે, રમેશે ગરમ કરવામાં રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરની જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું છે અને સૌથી બહારનો વિસ્તાર એટલે સંપૂર્ણ દહન થાય છે અને જે સૌથી વધારે પ્રકાશિત છે, વધારે ગરમી ઉત્પન્ન કરે છે એટલે કે વધારે ઉષ્મા આપે છે, એના કારણે પાણી છે ઝડપથી ગરમ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ પ્રમાણે પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.